ભચાઉ અમિતમ મંદિરનો પાટોત્સવ સંપન્ન થયો હતો. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું બહુમાન કરાયું હતું. શ્રી અવિનાશભાઈ જોશી યજમાન પરિવારને આશીર્વચન પાઠવ્યા હતા. ભચાઉના અંબેધામ મંદિરનો વાર્ષિક પાટોત્સવ આવતીકાલે ભારે ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવ અંતર્ગત સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જાણીતા કલાકાર ગોપાલ મારાશ, રેખાબેન વાડા, મોરારદાન ગઢવી વગેરે ભજન તથા લોકસાહિત્યનું રસપાન કરાવ્યું હતું. શનિવારના રોજ સવારે 9 થી 1 દરમિયાન પાટોત્સવની યજ્ઞવિધિ યોજવામાં આવી હતી, જેમાં યજમાન પરિવાર સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી પરિવારજનો હાજર રહ્યા હતા. યજ્ઞના આચાર્ય પદે અંજારના જાણીતા ભાગવતાચાર્ય દિનેશભાઈ રાવલ ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું ખાસ બહુમાન કરવામાં આવ્યું હતું. પાટોત્સવના કાર્યક્રમ દરમિયાન જીતુભા અનુભા જાડેજા, વિક્રમસિંહ જોરુભા જાડેજા, રાજુભાઈ નામદેવભાઈ પવાર, મેઘજીભાઈ ભવાનભાઈ ગામી, સંભુભાઈ ભીમાભાઈ જરૂર, સ્વ વસંતલાલ ચુનીલાલ કોટક પરિવારના હસ્તે નરેન્દ્રભાઈ કોટક, સાઈન ટ્રાન્સપોર્ટ વાળા દેવેન્દ્રભાઈ કોટક, અંબિકા કિરાણા સ્ટોર્સ વાળા ભચાઉ વગેરે પાટોત્સવના ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ સહભાગી બન્યા હતા. તમામનું અંબેધામ મંદિરના શ્રી અવિનાશભાઈ જોશી દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. આઠમો પાટોત્સવ છે અને આ આઠમો પાટોત્સવ અહીંયા ઉજવવામાં આવ્યો છે. દર વર્ષે એ અંબાધામમાં ભક્તજનોની બહોળી હાજરીમાં આ પાટોત્સવ ઉજવવામાં આવે છે. એ અમારા જે સનાતન ધર્મ છે એ સનાતન ધર્મ પ્રત્યે જે સનાતન ધર્મપ્રેમીઓનો ભાવ છે એ તમામનો ભાવ જોઈને એ માતાજી પ્રત્યે દરેકની શ્રદ્ધા છે એ શ્રદ્ધાને અનુલક્ષીને આ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. પાટોત્સવ નિમિત્તે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન આગલા દિવસે દર વખતે હોય છે અને દિવ્ય સંતવાણીનો લાભ ભક્તોને મળે અને ત્યાર પછી યજ્ઞનો લાભ મળે. જે માણસો કાંડનો અને યજ્ઞ આદિનો વિરોધ કરે છે તે અવૈદિક માણસો, જે માણસોને વેદનું જ્ઞાન નથી, જેને વેદ અને શાસ્ત્ર વિશે કોઈ સમજણ નથી,